ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મા અમૃતમ કાર્ડ યોજના ખોરવાઈ ગઈ છે. કેટલાય દિવસોથી લોકોને તેનો લાભ મળતો નથી. તે બાબતે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય અધિકારીને રજૂઆત થઈ હતી. ભારત સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત ગરીબ લોકોને દવાખાનાના ખર્ચમાં રાહત આપવાનું આયોજન થયું છે, ત્યારે ભરૂચ જિલ્લાના કેટલાય તાલુકાઓમાં ઘણા સમયથી આ કાર્ડ કોઈ કારણોસર ગરીબોને ન મળતા અને ધર્મના ધક્કા ખાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ખાતેના આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની અંદર આરોગ્ય અધિકારી અને એના વહીવટી તંત્ર દ્વારા જે રીતે મા અમૃતમ કાર્ડ જે છેલ્લા 17 દિવસથી સમગ્ર ભરૂચ જિલ્લાના તાલુકામાં કોઈને રિન્યુ પણ કરી આપવામાં આવતા નથી, નવા પણ કરી આપવામાં આવતા નથી, ત્યારે આજે સમગ્ર ભરૂચ જિલ્લાની પ્રજા અને લોકોને કહેવા માગું છું કે ભરૂચ જિલ્લાનું આરોગ્ય તંત્ર હકીકતમાં વેન્ટિલેટર ઉપર છે. કોઈ ગરીબ વ્યક્તિના કાર્ડના રિન્યુ કરવાને કારણે મને ખબર નથી પડતી કે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર અથવા આરોગ્ય અધિકારી કોઈના મોતની રાહ જોઈને બેઠેલા છે. કોઈનું મૃત્યુ થશે ત્યાર પછી આ કાર્ડને રિન્યુ કરી આપવામાં આવશે, ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની ટીમ આજે કોંગ્રેસની ટીમ આરોગ્ય અધિકારી પાસે રજૂઆત કરવામાં આવેલા છે. જ્યાં સુધી ભરૂચની કાર્ડના રિન્યુ કરવાની વિન્ડો બારી ખુલવામાં ના આવે ત્યાં સુધી હું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે અહીંયા એમની પાસે બેસવાનો છું. આ બાબતે જ્યારે આરોગ્ય શાખાના અધિકારી અનિલ વસાવાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 16 જાન્યુઆરીથી જે એજન્સી કામ કરતી હતી તે એજન્સીનું રિન્યુ કરવામાં આવ્યું છે, જેના કારણે તકલીફ ઊભી થઈ છે. આગામી થોડા દિવસોની અંદર આ એજન્સી કાર્યરત થઈ જશે અને લોકોને મા કાર્ડ મળતા થઈ જશે. મા યોજના સંબંધમાં 16 જાન્યુઆરીના રોજ ઈમેલથી સરકારશ્રી દ્વારા અમને જે છે એજન્સી બદલવાની જાણ થઈ. એ સંદર્ભમાં જે છે જરૂરી 21-1ના રોજ અમે સ્ટેટ કક્ષાએથી માર્ગદર્શન માંગી અને 22 તારીખના રોજ DDO સાહેબની જરૂરી નોંધ મૂકી નોંધ પરમાંના આદેશો અનુસાર અત્યારે જે છે નવી એજન્સી એન્કોડ દ્વારા જે નક્કી કરેલી છે એ એજન્સીને અત્યારે મા યોજનાના નવા કાર્ડના તથા રિન્યુઅલના કામગીરી સોંપવામાં આવેલ છે અને એ અંતર્ગત જે છે તાલુકાના એપ્રુવલ ID એની હાલમાં પ્રોસિજર્સ ચાલુ છે અને જેની અંદર આમોદ જંબુસર ભરૂચના ID ઓલરેડી બની ગયેલા છે અને બાકીના તાલુકાના ID અને એની બનાવવાની પ્રોસિજર હાલમાં ચાલુમાં છે અને ટૂંક સમયમાં આવી કોઈપણ તકલીફો જે થોડા દિવસ પડી છે એ બદલ તંત્ર બે દિલગીરી વ્યક્ત કરે છે અને વહેલી તકે જે છે આ પ્રક્રિયાનો સોર્ટ આઉટ કરીને કામગીરી અમે ઝડપથી ચાલુ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.